તો વાત કરીએ વીરપુરની, તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો વીરપુર ગેસ્ટ હાઉસમાં, કે જ્યાં વીરપુર ગેસ્ટ હાઉસમાં જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે અગ્નિશામક સાધનો એનઓસી નું જે ચેકિંગ કરવામાં આવ્યું છે ત્યારે વીરપુર જે પીએસઆઈ તેમજ સ્ટાફ હાજર રહ્યો, જ્યાં ધર્મશાળામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા. રાજકોટ ખાતે જે ગેમ ઝોન આગની દુર્ઘટના બની, ખૂબ જ દુઃખદ દુર્ઘટના બની છે. તેના અનુસંધાને સરકારશ્રીની સૂચના મુજબ અને માન્ય કલેક્ટરશ્રીની સૂચના મુજબ જે જાહેર સ્થળો જેવી કે હોટેલ હોય, રેસ્ટોરન્ટ હોય, પેલું આ રિસોર્ટ હોય, ફન મેલા હોય, એવા જાહેર સ્થળોએ ફાયર સેફ્ટી, ફાયર એક્સ્ટિંગ્યુશર કે સરકારશ્રીના જે નોર્સ મુજબના નિયમો મુજબ જે કંઈ પરવાના કે મંજૂરી લેવાની થતી હોય તે અંગેનું ચેકિંગ કરવાના પોલીસ ખાતા અને રેવન્યુ ખાતાના સ્ટાફ દ્વારા સંયુક્ત ચેકિંગની ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવે છે. આજે અમે વીરપુર ખાતે પીએસઆઈ શ્રી વીરપુર તથા અમારી ટીમ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે, કે જ્યાં ખાસ કરીને મોટી મોટી હોટેલો આવેલી છે તેમનું ચેકિંગ કરતાં તેઓની જગ્યાએ ફાયર એક્સ્ટિંગ્યુશર અને ફાયરના સાથમાં અને અન્ય કોઈ લીગલી જે મંજૂરી લેવા પાત્ર થતી હોય તેવી મંજૂરી છે કે કેમ, અન્યથા તાત્કાલિક અસરથી રજૂ કરવા અને ત્યાં સુધી સ્વૈચ્છિક તમે અમે કોઈ હોટેલ કે રેસ્ટોરન્ટ ચાલુ નથી, સ્વેચ્છાએ પોતાની રીતે બંધ જ રાખેલ છે અને જ્યાં સુધી આ ફિલફુલ નહીં કરે અને કાગળિયા નહીં રજૂ કરે કે મંજૂરી નહીં મેળવે ત્યાં સુધી તમામે સ્વૈચ્છિક રીતે બંધ રાખેલ છે. રાજકોટ ખાતે જે ગેમ ઝોન આગની દુર્ઘટના બની.